લગભગ વર્ષો ફૂટ્યું મહાનગર મુંબઈની યાંત્રિક દોડધામ બેસુમાર ગીરદી અવિરત ખૂંઘાટ પ્રદૂષિત હવા ભૌતિક સ્વ કેન્દ્રીય જીવનશૈલીથી કંટાળીને કેટલાક નીમ પાગલો નાનકડા ગામડાની ગોદમાં આવીને બેઠા એક કરોડની વસ્તી છોડી મુઠ્ઠીભર મિત્રો મહાનગરી ત્યજીને ચાર પાંચ હજારની વસ્તી ધરાવતા ગામમાં આવ્યા સ્વચ્છ નિરામય જીવનશૈલી અપનાવી કે જેના પાયામાં અધ્યાત્મ હોય અને કાર્ય દિશા સામાજિક જવાબદારીની હોય વલસાડ શહેરથી વીસ કિલોમીટરના અંતરે વાંકલ ગામના પાદરમાં આત્માનું આનંદધામ વિકસ્યું અને તે નંદીકરામ કહેવાયું ભાવનાનું એક નાનું બીજ ઘટાદાર વૃક્ષરૂપે વિકસ્યું નંદીગ્રામ ગ્રામ વિસ્તારમાં છે રોડથી અંદર પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વારથી એ અંદર આનંદધામ છે તેથી નંદીગ્રામ શાંત છે સુંદર છે વૃક્ષો અને તેમાંથી કરેલા પાંદડાઓથી મૈત્રી ભર્યું છે ચોમેર લીલા વૃક્ષો છે તો વૃક્ષોથી દૂર પર્વતોની વચ્ચેથી આદિત્ય નારાયણ દેવ સવાર સાંજ નંદીગ્રામમાં હેતભર્યું ડોક્યું કરે છે અહીં પ્રાર્થના ઉપાસનાના પ્રેરણા સ્થાનો છે પણ તે સાવ સહજ છે કશા જ મોટા બાંધકામોથી ઢંકાયેલા નથી સહિયારી ભોજન વ્યવસ્થા છે ગીર ગાયોની ગૌશાળા છે સજીવ ખેતી થાય છે અહીં જ ઉગાડેલા સાત્વિક ઓર્ગેનિક ધન ધાન્ય શાકભાજીમાંથી પોષક રસોડું સાધકો ચલાવે છે અહીં કશો જ નિયતક્રમ નથી કારણ પ્રકૃતિ તમને પોતાના ક્રમમાં આકર્ષી જ લે છે સહજ થાય તે જ સ્વીકાર છે અહીં છાશ વિતરણથી નંદીગ્રામનું દ્વાર ખુલ્યું હતું તે આજે આસપાસના સોથી વધુ ગામોમાં પ્રવેશી ચૂક્યું છે નંદીગ્રામની બધી જ પ્રવૃત્તિઓ વંચિત જનોને સહાય થવાની અને ગરીબી રેખા નીચે જીવતા ગ્રામજનોની સગવડ વધારવા ભણી છે આરોગ્ય શિક્ષણ અને ગ્રામ વિકાસના કાર્યો કશો જ ઢોલ પીટ્યા વિના શાંત ચિત્તે સાધકો ઉપાસકો મુલાકાતીઓ કરે છે નંદીગ્રામમાં નાનું દવાખાનું નાનું કેળવણી કેન્દ્ર નાનું છાત્રાલય અહીં ઘણું બધું થાય છે પણ નાના નાના પાયે થાય છે જેની મહત્તમ જરૂરત હોય તેના માટે જેની અદમ્ય ઈચ્છા હોય તેના દ્વારા દિલથી ઉગ્યું તો દિલ સુધી પહોંચાડ્યું નહીં કર્યાનો ભાવ કે નહીં કશું જ ઓશિયાળ તેથી જ તો નંદીગ્રામ બની રહ્યું છે આત્માનું આનંદધામ હા આ વિસ્તારમાં ચેરાપુંજી જેટલો વરસાદ પડે છે છતાં પાણી જમીનમાં સચવાતું નથી કારણ ધરતી પથરાળ છે પીવા માટે કે ખેતી માટે પાણી નથી તો નહાવા અને કપડાં ધોવા કે શૌચાલયમાં વાપરવા પાણી ક્યાંથી હોય નંદીગ્રામ આ દિશામાં ઘણું બધું કામ કરે છે જોકે નંદીગ્રામને સરકારી ખાતાઓ સાથે કામ કરવું ગોઠ્યું નથી કારણ ભૂતકાળના કામો દરમિયાનનો અનુભવ સારો નથી છતાં તેનો કોઈ વિવાદ નથી નેવું ટકા કામ સહૃદયી શુભેચ્છકોના તન મન ધનના સહયોગથી થયા કરે છે આંતરજગતનો ઉઘાડ અને અન્યના બાહ્ય જગતમાં ઉજાસ આ પથ પર પ્રયાણ થતું રહે છે કારણ અહીં એક સબરી રામની પ્રતીક્ષામાં બેઠી છે આધ્યાત્મિક સાધના માટે અહીં ઉચ્ચ ચેતનાના આંદોલનો છે કારણ અહીં સાંઈ મકરંદનું સાધના તીર્થ છે અને ઈશા કુંદનિકાનું મૌન તીર્થ છે ગુરુ ગોરખનાથ અને ભાઈ નાથાલાલ જોશીના પ્રીતિપાત્ર સંતકવિ મકરંદ અને આકાશમાં સાત પગલાં ભરી ચૂકેલા કુંદનિકા કાપડિયાની સપ્તપદીથી નંદીગ્રામને અત્યાર સુધી સિંચવામાં આવ્યું છે વર્ષો પછી દિવ્ય સ્વીત સાથે મંડકંઠે ગોષ્ઠી કરતા સાંઈ મકરંદ અને ઈશામાની હવે ગેરહાજરી છે દૈહિક તેઓ ગેરહાજર છે પણ તેમની ચૈતસિક હાજરી સતત અનુભવાય છે અહીં વ્યક્તિ કાંઈ હતી નહીં અને છે પણ નહીં પણ નંદીગ્રામમાં પ્રકૃતિની ગહન ચેતનાની પરમ હાજરી છે સહજ સમાધિ ભલીનો અહેસાસ થયા વિના રહેતો નથી મકર દબેના શબ્દોમાં આજના નંદીગ્રામ વિશે કહેવું હોય તો ચોક્કસ કહી શકાય આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું એક પંખી ટવકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી એક પંખી ટવકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી સ કા સહારાઢૂંઢતા હૈ તું કસકા સહારા